કિરીન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. અબડા સાદસ નામ ગોસ્વામી સમાજ દ્વારા નલિયા ખાતે ગુરુદત્ત જયંતિ અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથોસાથ ભવ્ય વિશાળ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અબડાસા તાલુકા દસનામ ગોસ્વામી સમાજ દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દત્ત જયંતિ નિમિત્તે સવારના કલ્યાણેશ્વર મંદિર ખાતે દત્ત મહારાજનું પૂજન આરતી વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા બેન્ડ વાજાની સુરાવલી નીકળી હતી અને નલિયાની મુખ્ય બજારમાં ફરી જંગલેશ્વર માતાના મંદિર સુધી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રમુખ તરીકે હિરણગીરી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના વિકાસ અંગેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ મંત્રી કિશોરગીરી, નલિયા ઉપપ્રમુખ મહેશગીરી ભાચુડા, ખીમગીરીજી, ભીમગીરીજી, કિશોરગીરીજી, તુલસીગીરીજી, ઈશ્વરગીરીજી, અજયગીરીજી ડુમરા, રમેશગીરીજી લાખણિયા, મુકેશગીરીજી તેરા, મહેશગીરીજી નલિયા, બલદેવગીરીજી નલિયા, જગદીશગીરીજી નલિયા, દિનેશગીરીજી નલિયા, શંકરગીરીજી નલિયા, પ્રવીણગીરીજી નલિયા તેમજ યુવક મંડળના મિતેશ ગોર, વિજયગીરી, પરેશગીરી અને મહિલા મંડળના સૌ સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. મહાપ્રસાદના આયોજન કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ અભયગીરી ગોસ્વામીએ કરી હતી.